કોંગ્રેસના લોકો કે પછી બીટીપીના લોકોની સાથે ભાજપના લોકોએ ખૂબ સંઘર્ષ કર્યું છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર ભાજપના કાર્યકર્તાઓ પર અનેક પ્રકારના જુલ્મ ગુજાર્યા છે. તો આવા લોકોને જોડતા પહેલાં પાર્ટીના જે જૂના કાર્યકર્તા છે એમની સાથે કમસે કમ પરામર્શ કરો છો અને પછી જોડો. જોડાયા પછી એને 5 વર્ષ કામ કરવા દો. તમે તાલુકા પંચાયતની ચૂંટણી માં ઉમેદવાર બનાવી દો છો, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી દો છો અને ચૂંટ્યા પછી એમને જ હોદ્દા આપો છો. આ ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકામાં કે વાલિયા તાલુકામાં શું થયું છે, જિલ્લા પંચાયતના પ્રમુખમાં શું થયું, જિલ્લા પંચાયતનો પ્રમુખ ભરૂચ જિલ્લાનો બીટીપીનો 2 વર્ષ પહેલાં બીટીપીમાં હતો મહેન્દ્રસિંહ, એની સામે મારો સંજયસિંહ બહુ જૂનો કાર્યકર્તા વર્ષોથી ભાજપમાં છે, 2 ટર્મથી જિલ્લા પંચાયતમાં, તેને ના બનાવ્યા ને મહેન્દ્રસિંહને જે 2 વર્ષમાં બીટીપીમાંથી આવ્યો એને જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવી દીધો. એ રીતના ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કે કારોબારી સુધી જે સેવંતુભાઈ વસાવા વર્ષોથી બીટીપી કોંગ્રેસની સામે સંઘર્ષ કર્યું છે એ એને સાઈડ પર મૂકી અને આજકાલના બીટીપીમાંથી આવેલા લોકોને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવી દેવા, કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ બનાવી દો. તો જૂના કાર્યકર્તાને અવગણના ના થાય, જૂના કાર્યકર્તાને સાઈડ પર મૂકો, એમને જોડો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબતે કે પ્રમુખ બાબતે કે પછી તાલુકા પંચાયતના પ્રમુખો બાબતે પણ અમારી સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યું નથી. ભરૂચ જિલ્લા પંચાયતમાં 18 આદિવાસી ચૂંટાયા છે. હવે 18 આદિવાસીમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી અધ્યક્ષ એમાં એક પણ ભાજપનો નહીં, જેનાથી આદિવાસીના જે કાર્યકર્તા કે ચૂંટાયેલા લોકો બહુ ભારે નારાજગી વ્યક્ત કરે છે. હવે કારણ આપે છે કે મનસુખભાઈ તમને લોકસભામાં આદિવાસીને લડાવે છે. આ કારણ વ્યાજબી નથી, આ કારણ વ્યાજબી નથી. ભરૂચ લોકસભામાં આદિવાસીની બહુ બહુમતી છે અને આદિવાસીઓ બધા ભાજપની સાથે છે એટલે લોકસભામાં ભાજપને લડાવે છે, મને આપે છે. પરંતુ એ જ પ્રકારે 18 સીટ જિલ્લા પંચાયતની છે તો 18માંથી કોઈ એક પદ તો આપવું જોઈતું હતું. આવનારા દિવસોમાં ભાજપનો ઓરિજિનલ કાર્યકર્તા સાઈડ પર થઈ જવાનો છે અને આજકાલના કોંગ્રેસમાંથી ને બીટીપીમાંથી જે લોકો આવે છે એમને બધા પદ મળવાના છે. આજે જે પાર્ટીની આટલી મોટી તાકાત છે હવે કોઈ વિચારધારા વગરના લોકોને ભાજપમાં લેવાની કોઈ જરૂર જ નથી. અને આવતા હોય તો લો, પાર્ટીને મોટી કરવી છે તો એને 5 વર્ષ કામ કરવા દો, એ ભાજપની વિચારધારાને સમજે. એ પોતાનો જે વર્ષોથી જે પ્રકારના ગોરખધંધા કોંગ્રેસના લોકો કરતા હતા એટલે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે તેમના ધંધાને બચાવવા માટે ભાજપમાં આવે છે આ લોકો. એના જિલ્લા ભાજપ પ્રમુખ એ એકલા નથી, આના પડદા પાછળ ઘણા બધા કારણો છે. આ જિલ્લા ભાજપનો પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ છે, એ મારુતિસિંહ આટોદરિયા છે, આ તો એક મોહરા છે. પડદા પાછળ બીજા કોઈક પણ પરિબળો કામ કરી રહ્યા છે. હવે એ આવનારા દિવસોમાં પાર્ટીને આનાથી ભયંકર નુકસાન થવાનું છે.